या देवी सर्वभूतेषु मा शब्द रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो जगदम्बा मणि जो जपु जो न तारा जा अखंड तारा दिवा बड़े माड़ी पर गटा पारेख परिवार ने आंगणे एक परिवार नी रंगत मा दादा दादीनी सरस मजानी स्मरणांजलिमा आवो हसी खुशीनो लोक साहित्यनो आशीर्वादनो कार्यक्रम भाई केतन भाई अने प्रेमल भाई जारे मने याद कर्यो होय त्यारे जे दीकरीओ अने दीकराओए वात करी कदाच कोई माणस मारा जेवो अहींया चंद्रकांत भाई ने के वसुमती बेने शू केवी रीते जीव्यास ई ओळखतो न होय पण आ छोकराओने निखालस वात थी खबर पड़ी जाय के केवू सरस जी एकवार जोरदार ताली ए बधा बाळको माटे बहु सरस बोल्या અને આ ઇંગ્લિશ મીડિયમમાં બ્રોન એન્ડ બ્રોટઅપ છોકરાઓ ભીની આંખે ગુજરાતી બોલે એટલે સમજી લેવું 50 વર્ષ સુધી ગુજરાતી ભાષા હજી કઈ થશે નહીં. કારણ કે હૃદયની ભાષા છે ને, કઈ મારા દાદા વિશે હું કહું અને સરસ તો ઇંગ્લિશમાં જ બોલી શકે એમ હતા બધા. એમ આમ એમને મોટો જોઈને હું કહી દઉં કે એમ ફ્લુઇન્ટ ઇંગ્લિશ બોલી શકે, આપણે કઈ સમજાય નહીં. પણ એને ખબર છે કે વડીલો જે બેઠા છે, જેને દાદા સાથે જીવન જીવ્યું છે, દાદા સાથે દોસ્તી કરી છે, એવા કેટલા બધા વડીલો મિત્રોને સમગ્ર પારેખ પરિવારે યાદ કર્યા હોય ત્યારે આ બધાનું સ્વાગત છે. રસમ સાવ જુદી અને રિવાજ સાવ નોખા, રસમ સાવ જુદી અને રિવાજ સાવ નોખા, અમારે મન તો શબ્દો એ જ કંકુને ચોખા. એટલે મજા કરવા કરતાં કરતાં આપણે આગળ હાલવાનું છે. બહુ સરસ મજાની વાત એ છે કે આ લાઈટ રહેવા દે ને, કંઈ થાય. થેન્ક યુ સંસ્થા, તારો આભાર માને છે. કારણ કે વિડીયોવાળા બહુ સરસ મજાની આમ સ્ક્રીન છે પાછળ, એવું સરસ આયોજન છે. બોલો નગર આ ઓડિટોરિયમ તો આખા ગામમાં હારા હારા માણસો હોય ને, એ અમને એમ કે આ ઓડિટોરિયમ જો અમે રાખીએ તો પછી તમને શું દેવું, સમજાય છે ને મારી વાત. જે મુંબઈવાળા છે એને તો ખબર જ છે કે આનું ભાડું કેટલું છે, આ લગોલગ આવી જાય છે. આ મને કે આ ઓડિટોરિયમમાં કરી, આમાં કોક દી કાર્યક્રમ તો રાખો. આવો મારો વિક્રમભાઈ ભાવ હતો કેદુનો, આજે આ પારેખ પરિવારે પૂરો કર્યો. એટલે કે ભાઈ અમારા પરિવારજનોને અમારે પિતાશ્રીની યાદમાં તો પછી એમાં કંઈ એક્સક્લુઝિવમાં એક્સક્લુઝિવ. એટલે સારામાં સારા ઓડિટોરિયમમાં તમે બેઠા છીએ, હું તમે બે, અને મજાની વાત એ છે કે હસતા હસતા આપણે આગળ તો 2.5 કલાકની આપણી યાત્રા હશે અને તમે પછી તમે બેઠા હશો તોય પૂરું થઈ જશે. પણ અમુક લોકો હસતા જ નથી. તમે એમ કહો ને કે સાંઈરામ દવેનો ડાયરો રાખ્યો છે તોય કેટલાક વળી પ્રેમલભાઈ ભાઈ આવ્યા, સાંઈરામ ઓલો દાઢીવાળો એનું જ બોલે છે, પણ તું પેમેન્ટ એનું જ દેશ તું, એટલે ભૈલા તું કોક દી પેમેન્ટ નવું દે જો હું બધા જોક નવા ન બોલું તો કે છે. હા અમુક લોકો તો, એક ભાઈ મને મળ્યા, મને કે તમે ટીવીમાં ભાઈ એકનો એક બોલો છો અને જબ્બો બી એકનો એક. મેં કીધું ભાઈ રિપીટ આવે છે યાર, અને અમુક લોકોને આવું હોય કે રિપીટ આવે છે એ, એને એમ લાગતું હોય અને ઘરે મફત જોવું છે એને યુટ્યુબ પર અને પાછું નવું જોઈ છે. બોલો લ્યો આવે, આ તો કેવું 42 વર્ષે એને ઐશ્વર્યા રાય જેવી કન્યા જોઈ છે. આ તો ભેગું ન થાય ને, એટલે અમુક વાતો અત્યારે સમજાશે, અમુક વાતો કાલ સવારે ટપો પડશે. નાતા નાતા દાંત કાઢજો, ટેક્યો ટાઈમ, આપણી પાસે પૂરેપૂરો સમય છે. અને ખડખડાટ હસતા હસતા આગળ હાલવું છે આપણે, અને હસતા જ નથી અમુક લોકો. મેં કીધું ને જન્મજાત નેગેટિવ હોય છે. અમારા ઘરની બાજુમાં એને હું MD કહું છું. MD એટલે ઓલો ડૉક્ટરવાળા નહીં, મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ, ઇટ ઇઝ કોલ ઓલસો MD. કારણ કે આ બહુ જૂની કહેવત છે જો તમને સમજાય તો, કે બાળોતિયું સમજાય તમને, આ સમજાય ને, આ જે આખી નવી જનરેશન જે બાળકું બચ્ચું જન્મે ત્યારે જે નાનકડા બચ્ચુડિયાને જે ડાયપર પહેરવામાં આવે છે ને એને કાઠિયાવાડમાં બાળોતિયું કહેવાય, સમજ્યા. અને છેલ્લે જાય ને એને ઠાઠડી કહેવાય. બહુ નાનકડી કહેવત છે કે બાળોતિયાના બળેલ હોય ને એ ઠાઠડી એ ઠરે નહીં, સમજાય તો.
બાળોતી ના બળેલ હોય. અમુક લોકો બાળ એને કઈ મજા જ ના થાય. અમે કહેવાય કે અરે ભાઈ શું આવો મોટો ઓડિટોરિયમ ને શું ખોટા ખર્ચા કરવાની ટેવ હતી ભાઈ. આવું કેવા વાળા હોય સાહેબ, બધાને એમ જ છે પૈસા બચાવીને લઈ જવા છે. ત્યારે આ બંને કેતનભાઈ અને પ્રેમલભાઈ એને હું અભિનંદન એટલે આપું છું કે મારા પિતાશ્રીને લોકસાહિત્યનો પ્રેમ હતો, મારા પિતાશ્રીને ભાઈબંધોનો પ્રેમ હતો, તો એ બધાને મારે એમની યાદમાં ભેગા કરી. એકવાર તાલી તો બનતી હા બંને ભાઈઓ માટે અને એમના પરિવારમાં. એ મારા બાપુજી તો છે નહીં, મને તો એમ હતું કે બાપુજી હાજર છે, મને કે ના એમને તો વિદાય લઈ લીધી. બાએ તો 20 વર્ષ પહેલાં વિદાય લઈ લીધી, મને કે વર્ષો થઈ ગયા. પણ બા બાપુજીએ હૈદરાબાદમાં ભીખુદાનભાઈને બોલાવે, હેમંત ચૌહાણને બોલાવે અને ગુજરાતના એક એક કલાકારના એની ઘરે મહેમાનગતિ હોય, તો આવા એક લોકસાહિત્યના પ્રેમી મારા પિતાશ્રી હતા. તો મને એમ થયું કે મારે એમની યાદમાં એમની મેમરીમાં કંઈ કાર્યક્રમ રાખવો છે અને વડીલોને મિત્રોને બધાને ભેગા કરવા છે. તો બહુ મોટી વાત છે. બાકી ઘણાયના ઘરમાં મેં બાપુજીના ફોટાય નથી જોયા. મેં કહ્યું કેમ આ ખાલી ફ્રેમ રાખી છે ભાઈ? મને કે ભાઈ બાપુજી ગુજરી ગયા ને, તો મેં પણ આ ફ્રેમમાંથી કા કાઢ લીધા? મને કે ફ્રેમમાં હોય ને પહેલા તો એની હામુ જોવાય જાય ને તો ઓતરાશ આવી જાય છે, એટલા મગજના ગરમ હતા. એવા બાપુજીઓ પણ છે ઓ માર્કેટમાં, ફોટામાંથી ડોળા કાઢતા. એટલે જ્યારે એ કાંઈક જીવા હોય, જ્યારે ચંદ્રકાંતભાઈ એવું જીવા હોય, અત્તર જેવું જીવન હોય ને, ત્યારે જ એના જૂના મિત્રો દેખાય છે. આ બધા એ 20-25 વર્ષ જૂના ભાઈબંધો, એના કોઈ પાડોશીઓ આવ્યા છે, કોઈ એની સાથે એની હારે ધંધાનો સંબંધ હતો, દિલનો નાતો જેને પારેખ પરિવારે ચંદ્રકાંતભાઈની હારે હતો, એટલા જ લોકો અહીંયા ઉપસ્થિત છે. આપ બધાનું સ્વાગત કરું છું. અને વૈષ્ણવો બેઠા હોય ત્યારે શ્રીનાથજીને યાદ કર્યા વગર આપણે કેમ આગળ હાલીએ? કે બહુ સરસ મજાનો ગરવા ગળાનો ગાયક ભાઈ વિશાલ પંચાલ મારી સાથે છે. એકવાર જોરદાર તાલનો ગળગડાટથી વધાવો. અને આ બાજુ ભાઈ વિનોદ અને સતીશ તબલા અને ઢોલક ઉપર સાથ આપે છે. એને બહુ સારા માણસો છે, છેલ્લા 500 વર્ષથી અમારી સાથે તબલા વગાડે છે. સિરિયસલી પ્રેમલભાઈ, મોહનજોદડો અને હડપ્પાની સંસ્કૃતિમાંથી નીકળ્યો તો અમારી સાથે, જમીનમાંથી નીકળ્યો, તેદુનો ભેરો ને ભેરો છે મારી યારે. પાછળ તરુણભાઈ છે, એ ઓક્ટોબેડ ઉપર સાથ આપે છે. અને વિક્રમભાઈ નિઝામા અમારા ટીમના કોઓર્ડિનેટર અને મ્યુઝિક ડિરેક્ટર છે, એને પણ એકવાર જોરદાર તાલીઓ. ભાઈ અમરના સાઉન્ડ છે. અમર ક્યાં છે? નીકળી ગયો. સાઉન્ડ બહુ સારા છે. બાકી માઇક છે ને, આ માઇક અને વાઇફ આ બે 4-4 અક્ષરના સ્પેલિંગ છે. એક જણો મને કે આ બેમાં તફાવત શું? મેં કીધું માઇકની સામુ બોલાય, વાઇફની સામુ ના બોલાય. પછી મેં કીધું આમાં બંધ કરવાની સ્વિચ આવે. પછી મેં કીધું આ બગડે તો રિપેરે થાય. પછી મેં કીધું હાવ બગડે તો ભંગારમાં દેવાય કીધું. જો તાલી પાડવું એ તમારી ફરજ છે. અને બાબા રામદેવે મને કાનમાં કહેલું પ્રેમલભાઈ કે જે તારા કાર્યક્રમમાં 2.5 કલાકમાં 100 તાલી પાડશે ને, 108 તાલી પાડે ને, એને કોઈ દી 108 બોલાવી નહીં પડે. સિરિયસલી, કારણ કે તાલી ઉપર જે બાન મૂકે ને એને તાલીબાન કહેવાય. હવે ઇટ્સ અપ ટુ યુ. આનંદ કરતા કરતા દાદાએ એવું સરસ ખુશી દીકરીએ વાત કરી, એટલે આમ આમ એમ બપોરે મને વાત કરી હતી પ્રેમલભાઈ. મને કે અમુક માણસો છે ને એ 70 વર્ષ, કેટલા દાદા કેટલું જીવ્યા છે? 75. 75 વર્ષમાં 125 વર્ષનું જીવી ગયા હોય ચંદ્રકાંતભાઈ. આ અમુક માણસોને ચિક્કાર જીવતા આવડતું હોય, આ બહુ કળા છે સાહેબ. અને અમુક માણસો તમે જુઓ, મારા ઘરની બાજુમાં એક બહુ મોટું મકાન છે, 7-8 ભાડે મકાન દે છે એ લોકો. એ શેઠ મોટા બીજી ગયા રહીએ, પણ 8-1 મકાન એને ભાડે આપવાનું કામ જ. એમાં એક ભાઈ પેલા ભાડે રહેતો હતો, શિક્ષક મિત્ર હતો મારો, અને 3-1 મહિના રહીને પછી વયો ગયો હતો. એ મકાન માલિકને હાર્ટ ફેલ થઈ ગયો. મેં એ શિક્ષકને કીધું, મેં તમારા ઓલા મકાન માલિક ઓફ થઈ ગયા હો? મને કે કેમ કરતા? મને કે, મેં કહ્યું હાર્ટ ફેલ થઈ ગયું. મને કે શું વાત કરો સાહેબ? હા, હાર્ટફેલ થઈ ગયું ભાઈ. અરે મને કે સાહેબ, મારી વાઈફ પ્રેગ્નન્ટ હતી અને 7મા મહિને 1 મહિનાનું ખાલી ભાડામાં આગળ પાછળ થયું હતું, ત્યારે અમને રાતોરાત મકાન ખાલી કરાવ્યું હતું. અમારા શેઠને હાર્ટ હતું. એનું હાર્ટ તો હતું જ નહીં સાહેબ, એનું શરીરની સ્મશાન યાત્રા 70 વર્ષે. ઘણા માણસો બહુ વહેલા ઓફ થઈ ગયા હોય છે, એના શરીરની સ્મશાન યાત્રા ખાલી ફિઝિકલી એને બર્ન કરવામાં આવે છે. ત્યારે ચંદ્રકાંતભાઈ જેવા કેટલાક માણસો અત્તરિયા છે. અત્તરિયો શબ્દ હવે ઓછો વપરાય છે. તમે પણ માર્કેટમાં બધા સ્પ્રે વાપરતા થઈ ગયા છો, પણ એક આખી પેઢી કે જે અત્તરની દુકાનવાળો બેસતો અને આપણે જઈને ઊભા રહીને, એટલે આપણે માગીએ નહીં તો આપણા હાથ ઉપર જરાક ઘસે કે સાહેબ 100 રૂપિયાનું તોલું અત્તર છે, જરાક જોજો. બીજું આપણે ના નથી મજા આવતી, એટલે કે સાહેબ 150 રૂપિયાનું તોલું, એ જરાક આમ તો ઘસે અને વ્યો જાય, પછી આપણે કદાચ ન લઈએ ને તો એ આખો દિવસ આપણો હાથ અત્તરથી મગમગતો રહીએ. એમ અમુક માણસો અત્તર જેવી સુગંધ આપણા જીવનમાં મૂકીને જતા હોય છે. ચંદ્રકાંતભાઈ વન ઓફ ધેમ.
કે અત્તરની સુગંધ એને મૂકી છે એટલે આજ તમે બધા એમની હાજરી નથી. અને આ મરીઝનો શહેર છે ને કે જીવનનો એ જ સાચો પડઘો છે ગની ગણી દેવાનો, સોરી, જીવનનો એ જ સાચો પડઘો છે ગની કે હોય ના વ્યક્તિ એનું નામ બોલાયા કરે, હોય ના વ્યક્તિ એનું નામ બોલાયા કરે. આજે પૂજ્ય ચંદ્રકાંત ભાઈ અને પૂજ્ય વાસુમતી બા એ આ સ્વર્ગમાં રજા મૂકી અને આજ ઓડિટોરિયમની કોઈ પાછલી બે સીટ ઉપરથી ડાયરો સાંભળીને એના સંતાનોને આશીર્વાદ દેતા હશે. વાહ, તમે બાકી ડાયરો કર્યો ને આજે એને સાંભળવા માટે હું તો વાત આવ્યો ત્યારે વિશાલભાઈને કહું કે એને મજા આવે એવા એકાદ સરસ પદથી આજના આ કાર્યક્રમની ઉઘાડ આપે. દિલીપ રાવલ રચનાથી મારી વાણીની શરૂઆત કરું. તમે શામ થઈને ફૂકો મને વાંસળી બનાવો, તમે શામ થઈને ફૂકો મને વાંસળી બનાવો, પછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવો, તમે શામ થઈને ફૂકો મને વાંસળી બનાવો, તમે આંખમાં વસો છો મારા શ્વાસમાં સ્વસ્વા, વસો છો મારા શ્વાસમાં સ્વસો છો મારા શ્વાસમાં સ્વસો છો, અમે તોય તમને જોશું, અમે તોય તમને જોશું ભલે આંધળી બના, પછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવો, તમે શામ થઈને ફૂકો મને વાંસળી બનાવો. અને તમારી તાલીઓના તાલે સરસ મજાનું આ શ્રીનાજીના એક પદથી આપણે શરૂઆત કરીએ. નંદ બાવાને માતા યશોદાજી સાંભળે, જય હો, તાલીનો તાલ સાથે. નંદ બાવાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભળે, કાંસાની થાળી મારી લઈ ગઈ ગોકુળમાં.
ઓછો થઈ ગયો, તમે તાલીનો તાલા છો, તમને ઓર મજા આવશે. એ વાત હો જવાબદારી પણ આપણી બે ની છે વિશાલ. આ તો બધા શાકીરા બેન ને સાંભળે છે. પ્રેમલભાઈ હું બેન જ કહું છું, કારણ કે આપણે ક્યાં માગું આવવાનું છે. શાકીરા, મેડોના, લેડી ગાગા બેન, આ લોકો જે બ્રેથલેસ ગાય છે, એ આ યંગસ્ટર્સને કહી દઉં કે બ્રેથલેસ સૌથી પહેલા બ્રહ્માનંદ સ્વામીએ. આ સાંભળો 225 વર્ષ પહેલાનું બ્રેથલેસ. પારેખ પરિવાર, વાહ તમારો પડકારો, ક્યાં વાત હે. હા
આપણને બેને મગજમાં ગરમી ચડી ગઈ છે. એટલે ભાઈ આ તો એનેસ્થેસિયા છે, આયરો હવે શરૂ થશે. આ તમે વોટ્સઅપ પર ઓનલાઈન ન થાવ ને એના માટે આટલી આ રાડ ઉડાડ કરે છે આ ભાઈ. નકર આ ચાલુમાં લોકો ઓનલાઈન થઈ જાય છે યાર. અમને એમ થાય કે અમે શેના માટે આવ્યા છીએ. એક કડી આલારજી નામનો રાજપૂત પટી નામની ઘોડી ઉપર સવાર થાય અને ઘોડો નીકળે. કેવી રીતે ઘોડો નીકળે? બગડતા ધુમાપડ, બગડતા ધુમાપડ, બગડતા ધુમાપડ, બગડતા ધુમાપડ, બગડતા ધુમાપડ, બગડતા ધડમજડ 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 કરતો ઉચર મોરને યુદ્ધની શરૂઆત. અને હાલાજી નામનો રાજપૂત જયારે નીકળ્યો હોય ત્યારે કવિએ ગીત લખેલું. એક આરે પડકારો બધાય દે પછી જો અદબ છોડાવીશ તમારી. રાવણ સરખો રાજીઓ હો પ્રગટ મેરુ સમાન હાલાજી તારા. નહીં નો હાલે, રિઝર્વેશન વગર ડબ્બામાં ઘરતા હોય ને એમ આવ્યા તમે લોકો એક સાથે. હાલાજી તારા હો હો, જ્યાં સુધી તમે બધા હો હો નહીં બોલો ત્યાં સુધી પોણા નવ સુધી એકનું એક ગીત ગાઈશ. બહાર નીકળવા 5,000 રૂપિયા લઈશ. હોલનું ભાડું બહુ મોંઘું છે ભાઈ. હાલો એક હારે મારો બાપુ લ્યો, મોબાઈલ એક બાજુ મૂકીને. રાવણ સરખો રાજીઓ હો પ્રગટ મેરુ સમાન હાલાજી તારા. 3% જે કુંવારા છે ને એ ટેન્શનમાં છે. દરેકના ખાનદાનમાં એવા કુંવારા હોય જ છે, એ જન્મજાત કુંવારા હોય. સલમાન ખાનના સગા સાઢુભાઈ ખરેખર એ 42 વર્ષ સુધી કન્યા જ જોયા કરે, બીજું કંઈ કરે લગ્ન જ ન કરે. એ એટલા જન્મજાત પ્રેમલભાઈ કુંવારા હોય છે કે એ ગંજીપતે સમજો ને તાસના પત્તા રમવા બેસે ને તો એમાંય રાણી નથી આવતી. આ તો નસીબ કહેવાય ને યાર. હાલો એક હારે મારો બાપુ લ્યો. રાવણ સરખો રાજીઓ હો પ્રગટ મેરુ સમાન હાલાજી તારા, હાલાજી તારા, હાલાજી તારા. હાથું પકડું કે પંડિત તારા પાગલા બનાડું, હાલાજી તારા હાથ પકડું કે પંડિત તારા પાગલા બનાડું, હાલાજી તારા હાથ પકડું કે પંડિત તારા પાગલા બનાડું, હાલાજી તારા હાથ પકડું કે પંડિત તારા પાગલા. બોલી કૃષ્ણ કનૈયા જો આટલી આટલી મજા કરે. થોડીક લાઈટ થાય ભલા, આમાં કોઈ અજવાળો લાઈટ કરે એવો છે? થોડી ક્યાં બેઠો છે લાઈટ વાળો ભાઈ? હા ઉપર કોઈ કોઈ સુન રહ્યા? હા વાહ, ભગવાનની જેમ કોઈક બેઠું છે ઉપર, ખબર નથી ક્યાં, પણ ક્યાંક કોઈક બેઠું છે. આ ખરેખર આટલી બીક રાખીએ ને અને ભરોસો રાખીએ આટલો કે ઉપર કોઈક બેઠું છે તો જિંદગીમાં કોઈ દી ખરાબ કામ નહીં થાય મારા. આ બહુ નાનકડી વાતો અમારી પાસે તો હાવ લાઈફ રિલેટેડ વાતો છે. અને હાવ ક્યાંય તમે કાંઈ જ્ઞાન ઉપનિષદની કે વેદોની ચર્ચા કરવાનો આપણી પાસે ટાઈમેય નથી રહ્યો હવે, ને આપણને રસોઈ નથી રહ્યો એવા સમયમાં ખડખડાટ હસાવવા માટેનો મુદ્દો છે. હસવાનો કાર્યક્રમ મારો 100% હશે પણ હસી કાઢવા જેવો અર્ગીઝ નહીં હોય એટલો ભરોસો રાખજો.
બે ચાર વાતો તમને જિંદગી ભર યાદ રહી એવી વાતો આ મંચ ઉપરથી કેવી અમારી કાયમને માટે લાગણી રહી છે. કારણ કે મંદિર મેં દાના ચુગ કે ચિડિયા મસ્જિદ મેં પાણી પીતી હૈ, મંદિર મેં દાના ચુગ કે ચિડિયા મસ્જિદ મેં પાણી પીતી હૈ, મેને સુના હૈ રાધા કી ચુનરી કોઈ સલમા બેગમ સીતી. મંદિર મેં દાના ચુગ કે ચિડિયા મસ્જિદ મેં પાણી પીતી હૈ, મેને સુના હૈ રાધા કી ચુનરી કોઈ સલમા બેગમ સીતી હૈ. એક રફી થા, એક રફી થા મહેફિલ મહેફિલ રઘુપતિ રાઘવ ગાતા થા, એક રફી થા મહેફિલ મહેફિલ રઘુપતિ રાઘવ ગાતા થા, એક પ્રેમચંદ બચ્ચો કો ઈદગાહ સુનાતા થા, એક પ્રેમચંદ બચ્ચો કો ઈદગાહ સુનાતા થા, કહીં કૃષ્ણ મહિમા ગાતા રસખાન દિખાઈ દેતા હૈ, ઔરો કો લગતે હોંગે હિન્દુ ઔર મુસલમાન, મુજકો તો હર શખ્સ મેં ઇન્સાન દિખાઈ દેતા હૈ. માનવતાની વાતો, આ ખમીરાઈની દાતારીની ખાનદારીની વાતો જે મેં જીવે છે એનું નામ ડાયરોનું વન ઓફ ધ ડેફિનેશન. જે યંગસ્ટર્સ બેઠા છે જે ફર્સ્ટ ટાઈમ સાંભળે છે એમ કે એને મને પૂછેલું એક જગ્યાએ ઇન્ટરવેલમાં, મને કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડાયરો, એટલે મેં કીધું જેમાં ડાઈ ડાઈ વાતો થાય, એમાં ડાઈ વાતો જીવન જીવવાની વાતો. બાકી સવાવાળા તમારા કરતાં લાફ્ટર ચેનલમાં ઘણા આવે છે અમારા કરતાં ચાર ગણો ચાર્જ લઈને, પણ એનામાં અમારામાં તફાવત એટલો છે કે અમારી વાત બાપ ને દીકરી બે સાથે બેસીને માણી શકાય એવી વાતો કર મારા માણસ. અને આનું ગૌરવ છે, આ ઓઢણું છે લોક સાહિત્યનું. એટલે જો સાઝ સે નીકળી હૈ વો ધૂન સબને સુની હૈ, ક્યાં સાઝ પે ગુજરી હૈ યે કિસ દિલ કો પતા હૈ દોસ્ત. તો મને કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડાયરો, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ડાયરો. હવે અંગ્રેજી તો જોરદાર અમારું તમને કહી દઉં, સવાર સુધી હું ઇંગ્લિશ બોલ્યા કરું, ઇંગ્લિશ 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 ઇંગ્લિશ, બ્રેથલેસ ઇંગ્લિશ બોલું, કોઈને સમજાય નહીં. પણ સાહેબ એટલે મેં પછી મારી રીતે એને જવાબ આપ્યો, મેં કીધું ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ ડાયરો, ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ. મને કે એથી આગળ કેવું હોય તો મેં કીધું ચોઈણી બોલે જીન્સ સાંભળે એનું નામ ડાયરો. તો મને કે હજી કઈ કેવું હોય તો મેં કીધું બાજરાના રોટલા બોલે અને પીઝા સાંભળે એનું નામ ડાયરો. તો આમાં વાતો થોડોક અઘરો બનાવી નાખ્યો છે. અને વડીલોએ એ સમય હતો કે બધા દિલથી માનતા, વિખુદાનભાઈ શાહબુદ્દીન સાહેબ આ બધા વડીલોએ, પણ એ સમય વયો ગયો. હવેની આખી જનરેશન તો બધી વોટ્સઅપ જનરેશન છે અને એના સુધી આ વાતો પહોંચે એવો પ્રયત્ન હોય છે. એટલે માતૃભાષાની અને હસતા રમતાની એક આખી યાત્રા આપણે કરતા હોય છે. પણ લોકો મેં કીધું ને હસતા નથી હોતા, અમુક લોકો અમુક પતિ પત્ની બાજુમાં બેઠા છે એટલે નથી દાંત કાઢી શકતા, એવું પણ હું જોઈ રહ્યો છું. જરાક દાંત કાઢો એ ભેગો પાપી જ છે, શાંતિ રાખો. બેડ મેનર્સ, વાહ ભૂંડા લાગો છો. હવે તો તું જે દીની આવ્યો તે દું ના લાગુ છું, કહેવાય નહીં. પણ આ બે બાજુ બેલેન્સ રાખી દઈશ, ચિંતા ન કરતા. બે બહેનો વાતો કરતા, એક બેન કે મારા પતિ તો સાક્ષાત દેવતા છે, મારા પતિ તો સાક્ષાત દેવતા છે. તો બીજા બેન કે મારા તો હજી જીવતા છે. અઘરું છે. અને આપણી ભાષા એવી છે જોરદાર. બે બહેનો વાતો કરતા હતા, એમ બે ભાઈઓ વાતો કરતા હતા, એક કે મારી પત્ની તો સાક્ષાત દેવી છે, મારી પત્ની તો સાક્ષાત દેવી છે. બીજો આળસ મળીને કે આપણે દેવી છે. કઈ હોય તો કેજો, કેવા કંટાળી ગયા છો અમુક અમુક. હમણે કાકાએ મને કીધું, મને કે નરેન્દ્ર મોદી તમને ઓળખે, ઓળખે ને 12 વર્ષ ગુજરાતમાં સીએમ રહ્યા છે અને અમે તો કલાકારો એટલે મળે મળ્યા હોય અનેક વાર, પ્રેમ કરે કલાકારો એમ નહીં. મને કે પર્સનલી કાંઈ કહી શકો, પર્સનલી કાંઈ તમે કહી શકો. મેં કહા બોલો ને શું કહે. મને કે 8 નવેમ્બર આવે છે ને, હમણાં ગઈ ને 8 તારીખ, એ પહેલાંનો મને ફોન આવ્યો કાકાનો. મને મેં હા આવે છે ને, મને કે આપણી પાછી પુણ્યતિથિ આવે છે. મેં કહે નહીં આવે, મને કે નોટબંધીની 500 ની 1000 ની નોટોની પુણ્યતિથિ આવે છે. મને કે ગઈ વખતે 2 વર્ષ પહેલાં જેમ નોટ બંધ કરાવી હતી, મેં કહા તો મને કે આ વખતે 8મી તારીખે જૂના લગ્ન બંધ કરાવી શકે એ કામ. મને કે કંટાળી ગયો તારી કાકીથી. વાહ જાવ એ કાકા તો વાળ કપાવા ગયા ને, તો આણંદે પૂછ્યું હેર કટિંગ સલૂનમાં, ઓલાએ પૂછ્યું કાકા કેટલા કાપું, ઓલો કે તારી કાકીને હાથમાં ન આવે ને એટલા કરી નાખ્યા. વિચાર તો કરો, આવું દાંપત્ય જીવન. કારણ કે જેટલા આમ બધી જ ફેકલ્ટી બેઠી છે આમાં, જેને જેને 25-30 વર્ષ લગ્ન થઈ ગયા છે એ બેઠા છે, 10 વર્ષની ઉપરના એ બેઠા છે. અને મને ગમે એની ઘરે જાઓ, પ્રેમલભાઈ હું તમારી ઘરે, હૈદરાબાદ છો ને તમે, તો આવીશ ક્યારેક તમારી ઘરે હું. કારણ કે આ તમે બાપુજીનો વારસો જાળવ્યો છે તો અમારે કલાકારોનો વારસો જાળવવો પડે ને, એટલે તમારી ઘરે ઉતરવાનું. હૈદરાબાદનો ડાયરો હોય છે એટલે તમારી ઘરે
પાકું પાકું હા, એટલે તમે અહીંયા બોલાવો, તમે બોલાવશો નહીં, કોક બોલાવશે તો હું ઘરે તો તમારી અહીંયા જ રોકાય છે, નક્કી છે. કારણ કે આવો કલા પ્રેમી માણસ અહીંયા મારે, હું હૈદરાબાદમાં જાઉં ને મને નારગુંડ પારગુંડ ઇટ્ટુ સ્વામી બિટ્ટુમાં હલવાઈ જાઉં છું. એટલા બધા સાઉથ ઇન્ડિયન ભૂકા કાઢના કહેવા છે. જો કે અહીંયા આહા, અને અમે તો ચેન્નઈ ગયા હતા, વિશાલ ઉતરો ને મારી હારે, તો મન કે સાહેબ આપણે તો મદ્રાસ આવ્યા છીએ ને, તો અહીં તો મન કે આ ચેન્નઈ છે. એને ઓલા નામ બદલી ગયું, જરાક ન યાદ રહ્યું. મેં કીધું હા એ અહીં છે ને બધા લુંગી પહેરે ને, નથી સમજાણું હજી ઘણા, એને થોડુંક મોનિટર અપ કર, મોનિટર અપ કર. ચેન નહી, અહીંયા કોઈને ચેન નથી. મેં કીધું આ એટલે વિક્રમભાઈ ભેગા હતા મદ્રાસમાં, મને કે આપણે ઢોસો ખાય, ઢોસો તમે સવારના પોરમાં 8:30 વાગ્યા ઓરિજિનલ ઢોસો કેવો હોય, કીધું ચેક તો અહીં તો આપણે બહુ ખાઈ છીએ. કીધું હાલો ત્યાં જો, વન ફેમિલી ઢોસો પ્લીઝ. ફેમિલી ઢોસો આવ્યો ને તો નગરપાલિકાના પાઇપ જેવડો આવ્યો, ટાપ કરીને મૂકી ગયો. ઓલો બે ટેબલ લગી લંબાણો લાંબો, મેં આમ જોયું તો સામે સીધો મેનેજર દેખાયો. કાંઈ નહીં અંદર, વિશાલ મન કે સાહેબ કંઈક ડુંગળી કંઈક મરચા બરચા મગાવો, નથી જામતો આ તો, કોરું કોરું લાગે છે. મેં ઓલો વેઇટરને બોલાવ્યો, મેં કીધું હેવ યુ ઓનિયન પ્લીઝ. એટલે ઓલો એમને ઊભો રહ્યો, પ્યાઝ હે પ્યાઝ, એમને ઊભો રહ્યો. મેં ઠીક આ પ્યોર મદ્રાસી બટકી ગયો. મેં કીધું મને, હું ઊભો થઈને અંદરથી આપણો કલાકાર છે કીધું, એને કંઈ તકલીફ ન પડે, ડુંગળીને મરચા લેતો આવ્યો, બેસી ગયો હોત ને વિશાલને આપી દીધા હોત તો કાંઈ વાંધો નહોતો. મેં વળી ઓલા ઢોઢાને કીધું, મેં કીધું ઇટ ઇઝ કોલ ઓનિયન, શીખ લો એ પ્યાજ કહેતે. ઓલો કે ડુંગળી જોઈ છે એમ કયો નહીં. મેં કહેલા તું ક્યાંનો, મન કે મહુવાનો.